सत्ताधीशो मोटा उपाड़े प्रोजेक्ट की जाहरात तो करी देशे पर जारे आ प्रोजेक्ट ने पूरो करवानी वात आवे त्यारे तेओ पाछा पड़े छे। आ ई टॉयलेट तेनु वधु एक उदाहरण छे। वडोदरा म्युनिसिपल कोर्पोरेशने शहर ने खुला में शौचमुक्त और स्वच्छ बनावा 5 जानुआरी 2017 ना रोज ई टॉयलेट प्रोजेक्ट की जाहरात करी, जेमा सुजल एडवर्टाइजमेंट कंपनी पीपीपी धोरणे शहर ना जुदा जुदा 200 स्थलों पर ई टॉयलेट मुकवानी हती। ई टॉयलेट ना खर्च और जाळवणी ना बदला में मनपाए कंपनी ने 10 वर्ष माटे जाहरात ना हक आप्या। प्रायोगिक धोरणे शहर में 2,56,000 रूपया नो एक एवा 50 ई टॉयलेट मुक्या, जो कि 5 वर्ष बाद मनपा बाकी 150 ई टॉयलेट मुकवानू भूली गई। हाल जे 50 ई टॉयलेट मुकाया छे तेमांथी केटलाक योग्य रीते चालता नथी। 1 रूपियानो सिक्को नाख्या बाद टॉयलेटनो दरवाजो खुले छे, जो कि केटलाक टॉयलेटमां व्यवस्था काम नथी करती, जेना कारणे घणी जग्याए लोकोए जाहेरमां शौच क्रिया करवानी फरज पड़े छे। પડેલું તો છે પણ કોઈ એનો યુઝ નથી, ને જે એનું મેન્ટેનન્સ થવું જોઈએ એવું મેન્ટેનન્સ બી સરકાર કરી નથી રહી। કોર્પોરેશન જો આટલો ખર્ચો કરીને આટલા પ્રોજેક્ટ કરતી હોય, ગવર્મેન્ટ આટલો ફંડ આપતી હોય, તો પછી એટલીસ્ટ મેન્ટેન તો કરવું જોઈએ પબ્લિક સર્વિસ માટે, કે લોકો એનો સારી રીતે યુઝ કરી શકે એને મેન્ટેન કરવું જોઈએ। મનપાના સત્તાધીશો વર્તમાન ઈ ટોયલેટની જાળવણી પાછળ પણ ધ્યાન નથી આપતા, કદાચ આ જ કારણ છે કે વધુ ઈ ટોયલેટ મૂકવાનું તેઓ ટાળી રહ્યા છે। જો કે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું કંઈક ઓર જ છે। કેટલીક જગ્યા ઉપર 50 જેટલા ઈ ટોયલેટ મૂક્યા છે, ચાલુ છે, અને બાકીના જે ભાગ છે એમાં નવીનતમ પ્રકારની સિસ્ટમ કઈ રીતે ઉપયોગી થાય, ઘણી વખત આનો જે પણ ટેકનોલોજી છે, સિક્કો નાખવાથી ઘણી વખત એ ખુલે છે કે નથી ખુલતી એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઘણી જગ્યા ઉપર પ્રશ્નો આવ્યા છે, તો એમાં સુધારા સાથે વાત મૂકી છે। આવનાર સમયમાં બાકીના ભાગમાં પણ પે એન્ડ યુઝ થાય, સી ટોયલેટ થાય, ફક્ત બહેનો માટે થાય, આ પ્રકારનો પણ એક નવો વિચાર અમે લાવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઈ ટોયલેટની સુવિધા વધારવાની વાત કરે છે, જનભાગીદારીથી નવા ઈ ટોયલેટ મૂકવાની વાત કરે છે, પણ આ બધું ક્યાં સુધી થશે તે અંગે કોઈ ફોડ નથી પાડતા। ઈ ટોયલેટની જાળવણીની જવાબદારી પણ કંપનીની છે। ફ્લશ અને સફાઈની ઓટોમેટિક વ્યવસ્થાને કારણે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઈ ટોયલેટ ઘણા કાર્યક્ષમ છે, તેમ છતાં આ પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન નથી અપાતું। વિપક્ષનો આરોપ છે કે સત્તાધીશોની બેદરકારીને કારણે જ શહેર સ્વચ્છતાના રેન્કિંગમાં પાછળ ધકેલાઈ રહ્યું છે। કોર્પોરેશનની ફરજ છે કે તમામ પબ્લિક પ્લેસીસ પર સારા શૌચાલયની સુવિધાઓ ઊભી કરે ને ફંક્શનલ હોવી જોઈએ, વેરેઝ અત્યારે જે સુવિધાઓ ઊભી કરી છે દેખાવમાં ઓન પેપર ખૂબ સારી લાગે છે, પણ ફંક્શનલ નથી, યુટિલિટી નથી થતી, મોટાભાગના ઈ ટોયલેટ્સ ચાલતા નથી, અને કદાચ એટલે જ બીજા 50 પછી બીજા 150 જે એજન્સીએ બનાવ્યા છે એને બનાવ્યા નથી, ને તમને કોઈ ટોયલેટ પર અત્યારે એડવર્ટાઇઝમેન્ટ થયેલી બી નહીં દેખાતી હોય, કારણ કે યુટિલિટી જ નથી, ને જ્યાં યુટિલિટી ના હોય ત્યાં ને વિઝિબિલિટી ના હોય ત્યાં બી ટોયલેટ નથી બનાવ્યા, એકચ્યુઅલી વિઝિબલ લોકેશન ના હોય ત્યાં બી બનાવવાની ફરજ હતી, અને એ ફરજમાંથી બી ઇજારદાર ચૂક્યા છે। વડોદરા મનપા 30 એપ્રિલે શહેરમાં 200 સ્થળો પર સ્વચ્છતા કરી સ્વચ્છતા ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહી છે, જો કે આયોજન પણ ક્યાંક ને ક્યાંક નાટક બની રહે તેમ છે। જો શાસકો અને અધિકારીઓ સ્વચ્છતા પ્રત્યે ગંભીર હોત તો જરૂરી એવા ઈ ટોયલેટનો પ્રોજેક્ટ 5 વર્ષ બાદ પણ અધૂરો ન હોત। નવા 150 ઈ ટોયલેટ અહીંયા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મૂકવામાં આવે તો ચોક્કસથી લોકો જાહેરમાં શૌચક્રિયા કરતા અટકશે, સાથે જ મહિલાઓને જે મુશ્કેલી પડતી હોય છે તેમાંથી પણ તેમને મુશ્કેલીમાંથી છુટકારો મળશે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શા માટે કોર્પોરેશન દ્વારા આવા મહત્ત્વના પ્રોજેક્ટ પર ધ્યાન નથી આપવામાં આવતું, અને રોજ દિન પ્રતિદિન કોર્પોરેશન જે છે સ્વચ્છતામાં પાછળ ધકાઈ રહ્યું છે, સ્વચ્છતા રેન્કિંગમાં પણ પાછળ ધકાઈ રહ્યું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યું છે કે જો આવા પ્રોજેક્ટ પર ધ્યાન આપવામાં આવે તો કોર્પોરેશનનું જે સ્વચ્છતા રેન્કિંગ છે તેમાં પણ સુધારો થઈ શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।